હવે એક વસ્તુ વિચારું હું સૌથી પહેલા એક ઇમેજ લઉં છું IMG SRC ઇક્વલ ટુ જે ઇમેજનો પાથ આવે ઇમેજ આવશે ને એ ટેગની વચ્ચે આપણે કયો ટેગ લઈએ છીએ સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ લેસ CSS અને સ્ટાઇલ ટેગ શું કર્યો હવે આપણે કોઈ પણ એક ઇમેજ મૂકવી છે તો આપણી પાસે ઇમેજ હોવી જોશે ને પહેલાં છે જ આપણી પાસે આ ઇમેજ આપણે પુટ કરવી છે એટલે આપણે એ આપી શકીએ પણ ક્યાં છે બેક છે એક ફોલ્ડર બેક બેક જવું હોય તો કઈ રીતે રિલેટિવ પાથ આપતા આવડે છે ને બધાને HTML ની અંદર ફોલ્ડરની અંદર જવું હોય તો કઈ રીતે બેક જવું હોય તો કઈ આ બેક ગયા કહેવાય ને આપણે આ જે પ્રોગ્રામ છે અહીંયાથી બેક છે એક ફોલ્ડર પાછળની સાઈડ છે એટલામાં ઓકે આટલું જોઈ લો પહેલા નેટઈ ગયું સારું લગભગ છે ઓકે હવે ઇમેજ આવી ગઈ હવે ઇમેજની હાઈટ વિથ સેટ કરવી હોય તો આપણે આ રીતનું કરી શકીએ IMG વિથ ઇક્વલ ટુ 200 પિક્સેલ હાઈટ ઇક્વલ ટુ 200 પિક્સેલ હાઈટ વિથ 200x200 પિક્સેલ આવી ગઈ કેમ આમ છે સ્ક્વેર આવવી જોઈએ ને 200x200 કીધું એટલે ઓકે હવે આમાં સેન્ટરમાં જોતી હોય તો ટેક્સ્ટ અલાઈન સેન્ટર પણ કેમ આપવું પડશે બોડી માપો તો જ આવે એની અંદરનું ટેક્સ્ટ બધું સેન્ટરમાં આવે જોઈએ આટલું ક્લિયર ઉપરથી થોડુંક નીચે ઉતારવું છે એટલે પેડિંગ ટોપ આપી શકી આટલું તો ખબર જ છે ને બધા મેં એટલા માટે સેન્ટર લઈ લીધી કારણ કે હવે વ્યવસ્થિત દેખાય બધાને ઓકે એક પ્રોપર્ટી છે સ્કેલ કરીને સોરી ટ્રાન્સફોર્મ એની વેલ્યુ આવે છે સ્કેલ ટ્રાન્સફોર્મ પ્રોપર્ટીનો યુઝ બે છે મેઇન તો એક ઝૂમિંગ માટે અને એક રોટેટ માટે મેઇન બે વસ્તુ છે એક રોટેટ અને એક ઝૂમિંગ સ્કેલનો મિનિંગ થશે ઝૂમ કરાવી છે તમારે વસ્તુ આ ઇમેજ છે ને ઝૂમ કરાવો કેટલી તો 1.10 એટલે કેટલા ટકા થશે 10% થશે 1 એટલે ઓરિજિનલ 1નો મિનિંગ શું થશે ઓરિજિનલ 200x200 ની આવે 0.90 લખો તો શું થાય 10% નાની થાય વધારો વધતી જાય 0.10 એટલે છે એનાથી 10% શું થશે મોટી થશે જોઈ લે હું અહીં રિફ્રેશ આપું છું પહેલાં અહીં ધ્યાન આપજો રિફ્રેશ દેખાય રિફ્રેશ કરી દઉં થોડીક મોટી થઈ આટલું ક્લિયર બધાને ઓકે જેટલી કરવી હોય 0.90 એટલે નાની થશે આટલું ક્લિયર સ્કેલ પહેલાં ઓકે બીજી પ્રોપર્ટી જોઈ લો રોટે યુઝ કરી છે પછી અલગ અલગ રીતે 10°G 10 ડિગ્રી રોટેટ કરો છે 90 એટલે આપણે ઊંધા લટકાવવા પડે ને અમુકને રિવર્સ થઈ ગયા આખી ફરી ગઈ છે ઇમેજ ખબર નથી પડતી આ નીચેની સાઈડ પોર્શન હતો જોજો એક કામ કરું હું ઇમેજ બદલાવી જ નાખું આ ઇમેજ એવી છે એટલે નથી ખબર પડતી ઓલી કોયલા લઈ લે એટલે આપણને ખબર પડે અહીંયા જ મૂકી દઉં છું કોયલા.jpg એટલે હવે સેમ ફોલ્ડરમાં છે એટલે ડાયરેક્ટ લખવું પડશે ને હવે જોઈ લ્યો અત્યારે રિવર્સ થઈ ગઈ કોયલા સોરી 90 એટલે રોટેટ થાય છે 180 એટલે આખી રિવર્સ થશે ને 360 એટલે પાછી આવે છે યાદ રાખજો 180 એટલે આપણે આવ રિવર્સ 360 એટલે આખી હતી એમનેમ થઈ ગઈ પાછી આખી રોટેટ થઈને પાછી થઈ ગઈ ઓકે બોર્ડર રેડિયસનો યુઝ શું રાઉન્ડ શેપ કરવા માટે એટલે રાઉન્ડ થઈ ગયું ઓકે હવે આખી વસ્તુ વિચારો જોજો હું યુઝ કરું છું IMG કોલન ઓવર એટલે જ્યારે ઇમેજ ઉપર કર્સર જાય ત્યારે ટ્રાન્સફોર્મ સ્કેલ 1.10 એટલે 10% ઝૂમ કરાવો આ રોટેટ કાઢ નાખવું અહીંથી હવે એ ક્યાં મૂકી પ્રોપર્ટી પહેલાં સમજાવવા માટે ઇમેજમાં જોઈ હવે ઓવર ઉપર મૂકું છું એટલે જ્યારે કર્સર જાય ત્યારે 10% ઝૂમ થાય છે સેમ વસ્તુ તમે આવું કરી શકો કર્સર જાય ત્યારે રિવર્સ થઈ જાય રેડી ઓકે હવે જો એક વસ્તુ ટ્રાન્ઝિશન આ પ્રોપર્ટીનો યુઝ એવો કંઈક થાય છે કે જ્યારે આ ઓવર ઉપર આપેલું છે ને એ સ્લો મોશનમાં એપ્લાય કરવું હોય ત્યારે કઈ પ્રોપર્ટી ટ્રાન્ઝિશન ઓલનો મિનિંગ થાય બધી પ્રોપર્ટી એટલે ઓવરમાં તમે 4-5 પ્રોપર્ટી લખી હોય તો બધી સ્લો મોશનમાં થાય ઘણી વખત એવી જરૂર પડે છે
કે મારે ચાર પ્રોપર્ટી લખી, ચારેય સ્લો મોશનમાં નહીં, ટ્રાન્સફોર્મ એક જ સ્લો મોશનમાં કરો, તો અહીંયા એવું લખવાનું ટ્રાન્સફોર્મ. ઓલની જગ્યાએ શું લખવાનું? અત્યારે તો એક જ છે એટલે હું શું લખી નાખું છું, ઓલ બધી પ્રોપર્ટી સ્લો મોશનમાં એપ્લાય કરો. કેટલો ટાઈમ લાગવો જોઈએ? ઓકે, 0.5s એટલે અડધી સેકન્ડ થઈ ને, 1 એટલે 1 સેકન્ડ, જેટલી સેકન્ડ એટલે અડધી સેકન્ડ સ્લો મોશનમાં આ વસ્તુ એપ્લાય થાય. પહેલા હું ઝૂમિંગ કરાવી દઉં છું. એટલે કઈ પ્રોપર્ટી હતી? 1.20 રાખી છે. જેટલી સ્પીડ રાખવી આપણી ઉપર ડિપેન્ડ છે. જોઈ લે તાર જોવું હોય તો જો એક જ પ્રોપર્ટી એપ્લાય કરીએ ત્યારે આ રીતનું હાલે જ છે. એટલે ટ્રાન્સફોર્મ પ્રોપર્ટી ખાલી સ્લો મોશનમાં થાય તો એક જ છે ને, અત્યારે તો બે સરખું થયું અત્યારે. હજી આવું કરી શકો તમે, હો રોટેટ આરે ઝૂમ કરાવવું છે તો બે સ્પેસ મૂકીને લખી શકો 1.50. તો ઓલ આપો બે એટલે તારે શું જોઈ શકો? બીજી પ્રોપર્ટી એટલે શું? તો શું મૂક્યું એક્ઝામ્પલ તરીકે? કઈ પ્રોપર્ટી? ઇમેજમાં તો શું આપી છે? બોર્ડર સિવાય કંઈ આપી ન શકે ને, બોર્ડરમાં ધમથી ન ખબર પડે ફરી શકે નહીં, કારણ કે કલર હોય, કલર ફરી દેખાય તો ઇમેજ છે ફરી દેખાય. અચ્છા, ક્લિયર? આટલી વસ્તુ તો આ રીતનો તમે યુઝ કરી શકો, ટ્રાન્સફોર્મ એને ટ્રાન્ઝિશન. આ બે જોઈ છે, આગળ જતા બેનો યુઝ કરશું, અલગ અલગ એક્ઝામ્પલ જોશું. અત્યારે આજે આટલું રાખી છે, લખવો એ લખી લેજો, બાકી છૂટે જાવો એ જવા માંડજો. એક જ પણ જોઈ લો.